તો જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલી એક ચાંદી ગાળવાની ભઠ્ઠીની દુકાનનું છાપરું તોડી તસ્કરોએ આશરે રૂપિયા 15 લાખની કિંમતની 32 કિલોથી વધુ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરાઈ છે. આજે સવારે 8:30 વાગે જ્યારે બોમ્બે રિફાઇનરીનો માલિક આપની દુકાન પર રિફાઇનરી ચાલુ કરવા માટે જતા હતા ત્યારે એનો ખબર પડી કે એની દુકાનમાં જે ચાંદી મૂકી હતી આ ચોરાઈ ગઈ છે. આ બનાવ કાલે રાત્રેનો છે. એની દુકાનની ઉપર કાચી છત હતી, ત્યાંથી તોડીને